નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનો અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું પ્રાણી પેશી ની અંદર ચેતાપેશી. તો ચેતાપેશી ની વાત કરવામાં આવે તો કે ચેતાપેશી કોની બનેલી? ન્યુરોન એટલે કે ચેતાકોષ ની બનેલી છે. અને આપણી સામે મેં અહીં ચેતાકોષ દોરેલો છે, તો ચેતાકોષ નું વર્ણન આપણે સમજીએ બહુ ધ્યાનપૂર્વક. તો ચેતાકોષ ની વાત કરવામાં આવે કે ચેતાકોષ એ બે વસ્તુ નો બનેલો છે. એક છે કોષકાય અને બીજું છે તંતુઓ. કોષકાય એટલે કોષ, કાય એટલે શરીર. તો આ ભાગ છે એ કોષકાય છે અને એની ઉપર આવેલા છે તંતુઓ. તો કોષકાય ની વાત કરવામાં કે કોષકાય એ શું વિકસિત, શું ધરાવે છે? કોષ કેન્દ્ર, કોષ રસ ધરાવે છે. તો આપણું આ રહ્યું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે એમાં શું આવેલો છે? કોષ રસ આવેલો છે. વાત કરવામાં આવે કે કોષકાયના પરિઘવર્તી વિસ્તારમાં, તો આ પરિઘવર્તી વિસ્તાર કહેવાય. શું કહેવાય બેટા? પરિઘવર્તી વિસ્તાર કહેવાય કે પરિઘવર્તી વિસ્તારમાંથી ઉત્પન્ન થતા કેવા? ટૂંકા અને શાખિત તંતુઓ, જેમને શિખા તંતુઓ કહેવાય. શિખા શબ્દ છે કોના ઉપરથી આવ્યો છે? તો બ્રાહ્મણ લોકોને ખબર હશે કે માથામાં જે ચોટી રાખવામાં આવે એને શિખા કહેવામાં આવે. એનો મતલબ કે કોષકાયની ટોચ ઉપરથી, એની ચોટી ઉપરથી જો કોઈ નિર્માણ પામે છે, શું કહેવામાં આવે છે? શિખા તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે એના અક્ષવર્તી, અક્ષ એટલે આડો, અક્ષવર્તી વિસ્તારમાંથી ઉત્પન્ન થતો કેવો? લાંબો અને અશાખિત. લાંબો અને અશાખિત તંતુ કે જેને શના તરીકે ઓળખવામાં આવે છે? અક્ષ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રહ્યો આપણો અક્ષ તંતુ. જો બેટા આ શાખિત નથી, હો આ એના ખાલી ભાગો આપેલા છે. બીજી વાત કરવામાં આવે કે કોષકાય ની અંદર વિકસિત કોષરસ જોવા મળે છે અને એ સિવાય મુક્ત તટની નિઝલ ની કણિકાઓ જોવા મળે. આ નિઝલ ની શું છે? કણિકાઓ જોવા મળે છે. બીજી વાત કરવામાં, અક્ષ તંતુઓ એકબીજા સાથે જોડાયેલા કોનો બનેલો છે? તો કે શ્વાન કોષોનો બનેલો. તો આ શ્વાનના કોષ છે. અને પ્રત્યેક શ્વાનનો કોષ છે એકબીજા સાથે શના વડે જોડાયેલા છે? મજ્જા પડ વડે જોડાયેલા. શના વડે જોડાયેલા છે? મજ્જા પડ વડે જોડાયેલા છે. બીજી વાત કરવામાં આવે કે આ શ્વાન કોષોની વચ્ચે ક્યારે ગાંઠ જેવું નિર્માણ થયેલું હોય છે, જેને વૈજ્ઞાનિકના નામ ઉપરથી રેનવિયર ની ગાંઠ કહેવાય. શું ની ગાંઠ કહેવામાં આવે છે? રેનવિયર ની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને અક્ષ તંતુ એ છેવટે શામાં પૂર્ણ થાય છે? તો કે ચેતાક્ષમાં પૂર્ણ થાય. તો આ ભાગને શું કહેવાય છે? ચેતાક્ષમાં કહેવાય છે. ચેતાક્ષ એ શું ધરાવે છે? ચેતાંત ધરાવે. શું ધરાવે છે? ચેતાંત. જ્યાં નાની નાની શું આવેલી છે? ગાંઠ આવેલી, જેને ચેતાકીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એક ચેતાકોષ થી બીજા ચેતાકોષ વચ્ચે જે અવકાશ રહેલો છે એ અવકાશને ચેતોપાગમ અવકાશ કહેવાય. અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ચેતાકોષનું નોર્મલ વર્ણન. હવે વાત કરવામાં આવે કે સંદેશો આવે ક્યાંથી? સૌ પ્રથમ એક ચેતાકોષમાંથી આવે છે, જે શિખાતંતુમાં આવે. શિખાતંતુ તમેથી કોષકાયમાં, કોષકાયથી અક્ષતંતુ, અક્ષતંતુથી ચેતાક્ષ, ચેતાક્ષથી ચેતાંત, અને ત્યાર પછી સંદેશો ચેતોપાગમ અવકાશમાંથી બીજા ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશ કરે છે. તો આ રીતે સંદેશાને શું થાય છે? આપ લે થાય છે. બીજી વાત કરવામાં આવે કે ચેતાપેશી છે સંપૂર્ણ રીતે આપણા કરોડરજ્જુ ની અંદર, મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુ ચેતાઓ, CNS, PNS માં સંપૂર્ણ રીતે આવેલી છે. અને આ ચેતાકોષો છે ટોટલ ત્રણ પ્રકારના જોવા મળે છે. એકનું નામ છે એક ધ્રુવીય ચેતાકોષ, બીજા નામ છે દ્વિધ્રુવીય ચેતાકોષ, ને ત્રીજા નામ છે બહુધ્રુવીય ચેતાકોષ. એક ધ્રુવીય ચેતાકોષ એટલે જો કોષ કાયમેથી એક જ તંતુ નિર્માણ પામે, કાં તો શિખા તંતુ કાં તો અક્ષ તંતુ, એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવા. તો એ ક્યાં જોવા મળે છે? તો ગર્ભીય કોષો હોય છે, ગર્ભીય કોષોમાં કયો કોષ જોવા મળે છે? એક ધ્રુવીય. જો બે જોવા મળતા હોય, દાખલા તરીકે એક અક્ષ તંતુ ને એક શિખા તંતુ, ને દ્વિધ્રુવીય કહેવામાં આવે, તો આપણા આંખના નેત્રપટલ ની અંદર અને શરીરની અંદર જે કોષકાય છે એક કરતા વધારે તંતુઓ ધરાવે, તો આપણા બોડીમાંથી જોવા મળે અને શું કહેવામાં આવે? બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ચેતાકોષનું સંપૂર્ણ વર્ણન, જે તમારા હિટ માટે, ગુજકેટની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી સાબિત થશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો બહુ સારો ગમ્યો હોય. અહીંયા આપણે એનિમલ ટિશ્યુનું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થાય છે. નવા વિડીયાની અંદર નવા ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.